પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થવાની સાથે જ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો. પંજાબમાં આમ આદમી પાર્ટીના જાડુ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. આ સાથે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ઉભરી આવી છે. પંજાબમાં મોટા ચહેરાઓને માત આપવામાં આમ આદમીને ભવ્ય સફળતા મળી છે. કોંગ્રેસના મોટા ચહેરાઓ હારી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન નીચે આમ આદમી પાર્ટી આરોગ્ય, શિક્ષણ, કૃષિ ક્ષેત્રે ઊંચાઈઓ સર કરી રહી છે, ત્યારે તેના પડઘા પંજાબની ચૂંટણીમાં પડી રહ્યા હતા. આપની સરકાર બનવાની સુવર્ણ તક પ્રાપ્ત કરી છે. પંજાબમાં લોકોએ આમ આદમી પાર્ટી, એમાં ખાસ કરી સીએમ ઉમેદવાર ભગવંત માન પર ભરોસો મૂક્યો છે. આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ લીંબડી ગ્રીન ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાયો હતો, જેમાં કલ્પેશ વાઢેર, ડીયુ પરમાર, પ્રવીણભાઈ પટેલ, ડીડી ઝાલા તથા મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત એટલે કે પ્રજાની જીત છે. અરવિંદ કેજરીવાલના જે દિલ્હીની કામગીરી, દિલ્હી સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કામગીરી કરી છે, એ કામગીરી મોડલ રૂપે આજે પંજાબે પણ અપનાવી છે અને પંજાબની જે પ્રજાએ આમ આદમી પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, એ આમ આદમી પાર્ટી ચરિતાર્થ કરી અને બતાવશે. અને પંજાબની પ્રજાને ખાતરી આપે છે આમ આદમી પાર્ટી કે ચોક્કસ પ્રજાલક્ષી તમામ કાર્યો કરશે. આ પંજાબની જીત સમગ્ર આમ આદમી પાર્ટીની વિચારધારા ધરાવતા દરેકની જીત છે. અને આ જીત આજે પ્રદેશના આગેવાનો, જિલ્લાના આગેવાનો અને સમગ્ર લીંબડી શહેર તેમજ તાલુકાની ટીમ દ્વારા આજે અમારા અર્ધસમા વિસ્તાર ગ્રીન ચોકમાં પૂજ્ય બાપુને હારતોરા કરાવી અને પંજાબનો વિજય મહોત્સવ અમે અહીંયા ઉજવ્યો છે. આજે જ્યારે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને એની પ્રજાએ પણ સિંહ ફાળો આપી અને એક કહેવાય તો દેખાડી દેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી શું છે અને અરવિંદ કેજરીવાલ સાહેબના જે માર્ગદર્શન તેમજ એમના જે વિચારધારાને લઈને જે આમ આદમી પાર્ટી કહેવાય સક્ષમ બની છે અને સરકાર પણ બનશે, બહુમતી પણ આવી છે, એ માટે આજે અમે અમારા લીંબડી શહેરની અંદર અમે આજે વિજય ઉત્સવ પંજાબમાં જે વિજય થયો છે તેનો ઉજવ્યો છે, જેમાં અમારા શહેર પ્રમુખ ડીયુભાઈ પરમાર, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, અમારા જિલ્લાના પ્રવક્તા ડીડી ઝાલા, અમારા જે મકવાણા સાહેબ એટલે કે પ્રથમ મકવાણા બધા આજે હાજર થઈ અને આજે અમે દિલથી મનથી એક અમારા પોતાના ઘરે પ્રસંગ હોય એ પ્રસંગની જેમ આજે અમે આ પ્રસંગને ઉજવ્યો છે અને અમને આજે હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ. ડીયુ પરમાર, લીંબડી શહેર, આમ આદમી પાર્ટી. હું આજે પંજાબની જનતાનો પહેલા તો આભાર માનીશ કે જે આમ આદમી પાર્ટીને બહુમતથી વિજય બનાવી અને સરકાર રચવાનો મોકો આપ્યો છે અને અમારા અધ્યક્ષ એવા અરવિંદ કેજરીવાલની જે વિચારધારા છે એમને જે દિલ્હીની અંદર સાર્થક કરીને બતાવ્યું છે સરકાર માટે, એ જ રીતે સરકાર પંજાબમાં પણ ચાલશે અને જે પંજાબના લોકોએ જે અમારા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એના વિશ્વાસને ખરી ઉતરશે અમારી પાર્ટી. એવી જ રીતે જે આગામી ગુજરાતની અંદર જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે 2022માં, જે જ રીતે આ પંજાબમાં જે પરફોર્મન્સ બતાવ્યું છે એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારી આમ આદમી પાર્ટી વિજય બનશે અને બહુમતથી જીતશે અને ગુજરાતની જનતાને સારું શાસન આપશે, એ જ મારી શુભેચ્છા. અને ફરી વાર પંજાબના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જે આમ આદમી પાર્ટીને વિજય બનાવ્યો છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી.